नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? हवे आपणे राशिओनी तुलना वाला चेप्टर नी अंदर आपणे स्वाध्याय 8.1 नी चर्चा ऑलरेडी करी दीधेली छे, के जेनी अंदर आपणे शुं वात करेली हती, तो के कोई पण एकम आपणने आपेला होय तो एमां मोटा एकममांथी नाना एकममां आपणे शुं करता हता? पहेला तो कन्वर्ट करता हता, अने त्यार पछी आपणे एनुं गुणोत्तर अने प्रमाण फाइंड करता हता, बराबर छे? ओके, त्यार पछी आपणे शेनी वात करेली हती? तो के भाई आपणी पासे कोई पण पूर्णांक संख्या आपेली होय, कोई दशांश अपूर्णांक आपेली होय के अपूर्णांक आपेली होय, तो एनी अंदर शुं करता हता? तो के आ कोई पण संख्याने आपणे टकानी अंदर केवी रीते कन्वर्ट करता हता ए पण आपणे शीखी लीधेलुं हतुं, કે જેની અંદર આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એને મલ્ટીપ્લાય બાય 100 વડે આપણે શું કરતા હતા? તો કે ટકાની અંદર એને કન્વર્ટ કરી શકતા હતા, બરાબર છે? ઓકે, ત્યાર પછી આપણે શું કરેલું હતું? તો કે આજના ચેપ્ટરની જો હું વાત કરું તો આજે આપણે શું શીખવાનું છે? તો કે તમને સ્વાધ્યાયની અંદર આપેલું છે કે 250ના 15% કેટલા થાય. ફોર એક્ઝામ્પલ, રકમ આવી રીતની આપેલી છે કે 250ના 15% કેટલા થાય? કેટલા થાય, બરાબર છે? હવે તમને એમ થાય કે મેડમ આવું કેમ આપણે શીખીએ છીએ? તો કે ભાઈ તમે યાદ કરો નફાખોટના એક્ઝામ્પલ, બરાબર છે? કે જેની અંદર આપણને બતાવતા હતા કે ભાઈ 250ના 15% કેટલા છે. હવે હું જો ટકાની વાત કરું તો આપણને બધાને ખ્યાલ જ છે કે ટકા હંમેશા કેટલા એ નીકળે છે. તો કે ટકા હંમેશા 100 દ્વારા જ નીકળે છે, બરાબર છે? કે જેની અંદર આપણે શું કરતા હોઈએ છીએ? તો કે આપણી પાસે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એની અંદર આપણે ટકાની અંદર આપણે કન્વર્ટ કરવા હોય તો 100 વડે આપણે મલ્ટીપ્લાય બાય કરવા પડે છે. ઓકે, ધેન આપણે હવે શું કરવાનું છે? તો એની અંદર તો કે અહીંયા આપણને એવું આપેલું છે કે 250ના 15% કેટલા થાય છે, બરાબર છે? હવે આપણે શું કરીશું? તો કે ભાઈ આ 250ના 15% ફાઇન્ડ કરવા છે, ટકાની નિશાનીને દૂર કરવાની થશે. કારણ કે આપણે શું બતાવવાનું છે? તો કે 250ના 15% કેટલા થાય છે એ ફાઇન્ડ કરવું છે. એટલે જે તે આપણને જવાબ મળી છે એ જવાબ શેમાં મળશે? તો કે માત્ર આવી સંખ્યામાં મળશે, ટકાની અંદર જવાબ મળશે નહીં. ઓકે, તો એના માટે શું કરીશું? સૌ પ્રથમ તો કે 250×15/100, શું કામે ભાઈ? ટકાની નિશાનીને દૂર કરવાની છે. ઓકે, ચાલો હવે શું કરીશું? તો કે આપણને છેદ ઉડાડતા તો બહુ સારી રીતે આવડે છે, શૂન્ય શૂન્ય આપણે કેન્સલ આઉટ કરીએ. શું વધ્યું આપણી પાસે? તો કે બરાબર 25×15/10, બરાબર છે? ચાલો હજુ છેદ ઉડી શકે છે. તો કે હા, કેવી રીતે? તો કે 5×3=15 અને 5×2=10, બરાબર છે? ઓકે, ત્યાર પછી શું થઈ શકશે? તો કે 25×3 એટલે 25×75/2, 75×2. ચાલો હવે અહીંયા ડાયરેક્ટલી ભાગાકાર થઈ શકે છે, હું તમને એક વખત ભાગાકાર કરીને સમજાવું છું, પછી આપણે કેવી રીતે ઝડપથી ભાગાકાર કરી શકીશું એ હું તમને સમજાવીશ. ચાલો અહીંયા આપણે આવી રીતે કરી શકીશું 75/2, બરાબર છે? ઓકે, બેનો ઘડીઓ 7 સંખ્યા ન આવે ત્યાં સુધી બોલવાનો થશે. તો કે 2×1=2, 2×2=4, 2×3=6, કેટલા વધ્યા? 1 ઉપરથી આવ્યા 5. તો કે 2×7=14, બરાબર છે? કેટલા વધે છે? તો કે 1, બરાબર છે? હજુ અહીંયા આપણે પોઈન્ટ મૂકીએ તો ઉપરથી આવે છે 0, એટલે કે 2×5=10, બરાબર છે? અહીંયા આવી ગયો 0, 0. તો શું જવાબ મળ્યો આપણને? તો કે ભાઈ 37.5 આપણને આવો જવાબ અત્યારે મળે છે. ઓકે, હવે હું એમ કહું છું કે જો આપણે ડાયરેક્ટલી ભાગાકાર કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? જો કોઈ પણ સંખ્યાના છેદમાં, એના માટે ખાસ એક નોટ યાદ રાખવાની છે કે કોઈ પણ સંખ્યાના છેદમાં તમારી પાસે 2 સંખ્યા આપેલી હોય, એટલે કે માત્ર આપણે બગડાની જ વાત કરીએ છીએ, બરાબર છે? કોઈ પણ સંખ્યાના છેદમાં 2 સંખ્યા આપેલી હોય ત્યારે એના એક્ઝેક્ટલી પ્રોપર 2 ભાગ કરવાના થાય. આ તો આપણને ખબર છે કે છેદમાં 2 હોય એટલે 2/3 આવી ફાવતો 3 ભાગ, બરાબર છે? પણ હવે ઉપરની સંખ્યા જો 2 સંખ્યા હોય, અહીંયા 76 આપ્યા હોય તો આપણને ઇઝીલી આવડી જાય, 74 આપ્યા હોય તો ઇઝીલી આવડી જાય, આપણને અહીંયા આપેલા છે 75, એટલે કે જો 1 સંખ્યા હોય શું કરવાનું ખબર છે? બહુ ઇઝી છે, 75-1 કરો એટલે કેટલા મળે? 74 મળે. આમના તો તમને અડધા આવડે, બરાબર છે? એના અડધા કેટલા થાય? તો કે ભાઈ આપણને જવાબ મળે છે 37. આના અડધા તો આપણને આવડી જાય, 74 ના અડધા,
બરાબર. હવે આ વધ્યા કેટલા, એક જ, તો એકના અડધા કેટલા થાય, 0.5 થાય. એકના અડધા કેટલી સંખ્યા થઈ, 0.5, તો 37.5. ઓકે, આમાં ન સમજાણું હોય નજીક એકાદું એક્ઝામ્પલ હું કરાવું એટલે એમાં ખબર પડી જશે. ઓકે, હવે આ એક્ઝામ્પલ જે આપેલો છે એ હું તમને એના પીક દ્વારા તમને મોકલી આપીશ, બરાબર છે, કે PDF. તમારે એ બધું જ શેમાં ઉતારવાનું થશે, તો કે ફેર બુકની અંદર ઉતારવાનું છે, બરાબર છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે બીજા એક્ઝામ્પલની વાત કરીએ. તો કે બીજો એક્ઝામ્પલ આપણને કંઈક અલગ રીતનો આપેલો છે, મીન્સ કે આની અંદર કોઈ પણ આપણને એકમ આપેલા નથી, જ્યારે ઓની અંદર તમને કંઈક એકમ આપેલો છે. શું આપેલું છે, કે એક કલાકનો 1% કેટલું થાય. જો ખાસ ધ્યાન રાખજો, 1% કેટલો સમય થાય એવું કંઈક તમને આપેલું છે. ચાલો, હવે શું કરવાનું છે આનું, તો કે કાંઈ નહીં, આગળનું જેમ કર્યું એમ જ જે સંખ્યા આપી છે એની સાથે આ જે ટકા છે એને ગુણાકારમાં લઈ લો અને છેદમાં 100. ઓકે, ચાલો કેવી રીતે કરીશું, તો કે 1×1/100. આ શું જવાબ મળ્યો, તો કે કલાકો, કારણ કે અહીંયા આપણે કલાકમાં ફેરવવાનું છે, એટલે સોરી કલાકમાં આપેલું છે, એટલા માટે અહીંયા શું મળશે, તો કે કલાક મળશે. ચાલો, હવે આપણને એમ થાય, આ તો એનો મતલબ એવો છે કે 1/100 કલાકો, બરાબર છે, કાંઈ વાંધો નહીં. હવે આપણે કલાકને મિનિટમાં ટ્રાન્સફર કરીએ. ઓકે, ચાલો, 1 કલાકનું કેટલી મિનિટ થાય, ચાલો વેરી ગુડ, 60 મિનિટ, બરાબર છે. 1 કલાકની 60 મિનિટ કેટલા પર્સન્ટેજ આપેલા છે, 1/100. હવે અહીંયા કયો યુનિટ લાગુ પડશે, શેમાં તમે કન્વર્ટ કર્યું છે, મિનિટમાં, સો ધેટ્સ વાય અહીંયા શું આવશે, તો કે મિનિટ, બરાબર છે, શું આવી જશે, મિનિટ. ચાલો, હવે અહીંયા તમે છેદ ઉડાડી શકો છો, તો કે હા, અહીંયા શું આવશે, 3×2 6 અને 2×5 10, તો શું જવાબ મળ્યો, તો કે 3/5 મિનિટ. હવે એક એક્ઝામ્પલ હું તમને ઘરે આપું છું, બરાબર છે, આ એક્ઝામ્પલ તમે લખી નાખો એટલે તમારે શું કરવાનું, અહીંયા આપણે મિનિટ 60 મિનિટ રાખી હતી, બરાબર છે, કલાકમાંથી શેમાં કન્વર્ટ કર્યું હતું, મિનિટમાં. હું એવું કહું કે કલાકમાંથી મારે સેકન્ડની અંદર કન્વર્ટ કરવું છે, તો જો 1 મિનિટની 60 સેકન્ડ થાય, 1 કલાકની કેટલી સેકન્ડ થઈ પહેલાં ફાઇન્ડ કરવાનું, ત્યાર પછી અહીંયા શું મૂકવાનું, તો કે જે જવાબ તમને મળે છે એ મૂકવાનું, બરાબર છે ને. બાકી 1/100 તો એમનામ એમનામ આવશે, પણ અહીંયા યુનિટ કયો આવી જશે, તો કે ભાઈ સેકન્ડ, બરાબર છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો આના પછીના એક એક્ઝામ્પલ હું તમને સમજાવું છું. આના પછીનો એક્ઝામ્પલ આપણને આપેલો છે કે રૂપિયા બસ 2500 ના 20%, રૂપિયા 2500 ના 20% કેટલા થાય, બરાબર છે. તો આપણને જવાબ શેમાં મળશે, તો કે રૂપિયાની અંદર મળશે, બરાબર છે. ઓકે, ચાલો ફાઇન્ડ કરીએ, તો કે 2500×20 એના છેદમાં 100, ચાલો 00 કેન્સલ આઉટ કરો. હવે 250 એને ×2, ચાલો ગુણાકાર, ઘણા અહીંયા અમે ગુણાકાર કરો, બસ 250×2, 200 અને 2×5 10 ને એવું કરશે, પણ બહુ ઈઝી છે. 25×2 50 ઉપરનો 0 એમનો 500 રૂપિયા, આ થઈ ગયો તમારો જવાબ. શું આવે, 2500 ના 20% 500 રૂપિયા થાય, બરાબર છે. ઓકે, ચાલો ત્યાર પછીનું આપણે જોઈએ, શું આપેલું છે, ત્યાર પછી આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે કુલ રાશિ શોધો. હવે અહીંયા આપણે જે કરતા હતા ને એનાથી થોડું ઘણું અલગ કરવાનું છે, કેવી રીતે છે એ કહું છું હવે તમને. કુલ રાશિ શોધો. હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા, તો કે આની પહેલાંનો એક્ઝામ્પલ રૂપિયા 2500 ના 20% કેટલા થાય, તો આપણને જવાબ મળ્યો અહીંયા 500 રૂપિયા મેળવ ને બધાને, બરાબર. હવે તમને એમ કહેશે કે 500 રૂપિયાના 20% કેટલા થાય, જો બોલો આપણે અહીંથી અહીંયા જતા હતા અને ત્યાંથી અહીંયા જતા હતા, બરાબર છે. હવે શું કરવાનું છે, તો કે આના કરતાં અલગ છે. શું છે, તો કે ભાઈ આપણે શું કરવાનું છે આની અંદર, તો કે ભાઈ અહીંયા જે 500 રૂપિયા આપેલા છે ને એની જગ્યાએ શું કરવાનું છે, અહીંથી અહીંયા જવાનું છે ને ત્યારથી
અહીંયા જવાનું છે, થોડુંક અલગ છે, બરાબર છે? ખાસ ધ્યાન રાખવાનું છે, બહુ ઇઝી છે, આવડી જાય એવું જ છે, કંઈ છે નહીં નવીન, પણ આપણે છતાં બી જોઈએ. શું આપેલું છે કે 5% બરાબર 600 થાય, 5% બરાબર 600 થાય. તો કોના 5% બરાબર 600 થાય ભાઈ, આપણને ખબર નથી. કોના 5% બરાબર 600 થાય? તો કે આપણે એવું કરીએ, સમીકરણવાળું ચેપ્ટર તમે બધા ભણેલા છો, એની અંદર આપણે શું કરતા હતા? સૌ પ્રથમ આપણને ખબર નથી કે આ સંખ્યા કેટલી છે, આ સંખ્યા કેટલી છે, તો આપણે શું કરતા હતા એમના? તો કે ભાઈ ધારો કે એક્સના આટલા આટલા થાય છે, ધારો કે એક્સની અંદર 5 ઉમેરતા 50 મળે છે, તો આપણે આવું કરી નાખતા, એક્સ વત્તા 5 બરાબર 50, બરાબર છે? એના જેવું છે ને કે કોઈ સંખ્યામાં 5 ઉમેરતા જવાબ 50 મળે છે. તો બેઠે બેઠું આ એવું છે કે કોઈ સંખ્યાના 5% 600 થાય છે, બરાબર છે? ઓકે, ચાલો આપણે ફાઇન્ડ કરીએ કે કઈ સંખ્યા છે. તો આપણે સૌ પ્રથમ પહેલું સ્ટેપ શું કરશું? તો કે ધારો કે તે સંખ્યા કઈ છે? એક્સ. એટલે કે ધારો કે તે સંખ્યા એક્સ છે. હવે શું કરીશું? તો કે એક્સના 5% બરાબર 600 થાય, બરાબર છે? ઓકે, એક્સના 5% બરાબર 600 થાય. હવે તો તમને આવડી ગયું ઓલું, 2500 ના 20% કેટલા થાય એના જેવું થઈ ગયું. હવે શું કરવાનું? તો કે આને, તો કે એક્સ ગુણ્યા 5/100 એના બરાબર 600, એક્સ ગુણ્યા 5/100 બરાબર 600, સમજાય છે? ઓકે, કારણ શું છે? અહીંયા આપણે જે સંખ્યા, જો અહીંયા ઘણાને થોડોક ડાઉટ રહેશે કે મેડમ આ કેવી રીતે, તો બહુ ઇઝીલી સમજાવું છું. અહીંયા એક્સની જગ્યાએ હું કોઈ પણ સંખ્યા લખી નાખું કે 200 ના 5% 600 થાય, ધારો કે 2000 ના 5% 600 થાય, એવું કાંઈ પણ મેં લખ્યું, તો આપણે એની અંદર શું કરતા હતા? અહીંયા જે આપણી પાસે રકમ આવતી હતી એને ગુણ્યા 5 અને ટકાની નિશાનીને દૂર કરવા માટે છેદમાં 100 મૂકતા હતા, યાદ આવે છે બધાને? આગળનું જ હજી એક્ઝામ્પલ મેં કરાવેલું છે. તો એના ઉપરથી જ આ થાય કે એક્સના 5% એના છેદમાં 100 બરાબર 600, બરાબર છે? ઓકે, ચાલો હવે આના ઉપરથી આપણે આ લખીએ. તો એક મિનિટ હું ફરી વખત લખું છું કે એક્સ ગુણ્યા 5 બરાબર છે, એક્સ ગુણ્યા 5/100 બરાબર 600. ઓકે, ધેન શું થશે હવે? તો કે આ એક્સ આપણે સમીકરણની અંદર શું કરતા હતા? તો કે એક એક સ્ટેપને સામેની બાજુ કન્વર્ટ કરતા હતા, યાદ આવે છે? એવી જ રીતે અમે કરવાનું છે. તો કે એક્સ ગુણ્યા 5 એમનેમ રાખીએ 600 ગુણ્યા 100, શું કામે 600 ગુણ્યા 100? કારણ કે આ 100 છે એ છેદમાં છે, સામેની બાજુ જાય તો અંશમાં, બરાબર? એક એવી દિવાલ છે કે જેની આ બાજુ પ્લસ હોય તો સામેની બાજુ માઇનસ થાય, અને જો સામેની બાજુ માઇનસ હોય તો આ બાજુ પ્લસ હોય, બરાબર છે? ગુણાકાર હોય તો સામેની બાજુ જાય તો ભાગાકાર, ભાગાકાર હોય અને સામેની બાજુ જાય તો ગુણાકાર, એ તો બધાને યાદ જ છે, બરાબર છે? ઓકે, તો હવે શું થશે અહીંયા? તો કે અહીંયા 100 જે છે એ છેદમાં છે, સામેની બાજુ જાય તો અંશમાં જશે, એટલે કે એક્સ ગુણ્યા 5 બરાબર 600 ગુણ્યા 100. ઓકે, શું થશે? તો કે આપણે અહીંયા સાઈડમાં લખીએ છીએ, તો કે એક્સ ગુણ્યા 5. હવે ઓકે, એક મિનિટ, હજી અહીંયા આપણે આનો જવાબ નથી લખતા, હજી આપણને આ 5 છે એ નડે છે, કારણ કે વરરાજો કોણ છે? તો કે ભાઈ એક્સ પોતે, બાકી બધાને મંડપમાંથી પાર કાઢી નાખવાના છે, એટલે ગીત કોના ગાવાના? માત્ર તો કે એક્સના એકના જ ગાવાના થાય, એટલે એક્સની બાજુ મળી આ ગુણાકારમાં 5 છે, સામેની બાજુ જાય તો છેદમાં 5 જશે, એટલે કે એક્સ બરાબર 600 ગુણ્યા 100 એના છેદમાં 5, બરાબર છે? જો અહીંયા છે એવી રીતે કર્યું છે, બરાબર છે? ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો, કાંઈ શૂન્ય ઉડાય શકે એવું નથી, ઘણા ઉડાડતા, આ 0 આના માટે, આ 0 આના માટે, પણ ઉપર નીચે જ ઉડે, બતાવું, બાજુ બાજુમાં ઉડી શકે નહીં. ઓકે, ચાલો હવે આપણે અહીં કરીએ, તો કે 12 5 ને 60, હજી આ શૂન્ય છે એ ઉપર ચડી શકે, બરાબર છે? તો એના માટે શું લખી શકાય? તો કે એક્સ બરાબર 120 ગુણ્યા 100. તો એના મતલબ શું થાય? તો કે એક્સ બરાબર 12, પછી 1, 2 અને 3, આ 1, 2 અને 3, તો કે 12000. જો અહીંયા આપણને રૂપિયા નથી આપેલા, આપણે કંઈ યુનિટ લખીશું નહીં, તો પછી છેલ્લે એરો શું લખવાનો? તો કે 12000 ના 5% 600 થાય, 12000 ના 5%
છસો થાય એરો લખતા તો તમને આવડે જ છે. ઓકે ચલો ત્યાર પછીની આપણે વાત કરીએ, તો હજુ એક એક્ઝામ્પલ સમજાવું હમણાં જેવો જ, એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે બીજો એક્ઝામ્પલ તમને ટેક્સ્ટબુકની અંદર આપેલો છે કે ભાઈ 12% બરાબર રૂપિયા 1080, એટલે કે 12% બરાબર રૂપિયા 1080 બરાબર છે. તો એવા કયા રૂપિયા છે કે જેના 12% રૂપિયા 1080 થાય છે? તો એના માટે ધારો કે 100 રૂપિયાના 12% 1080 થાય છે. ઓકે પહેલી આપણે લાઈન શું લખીશું? તો કે ધારો કે રૂપિયા એક્સના, જો અહીંયા એક્સની આગળ રૂપિયા આવશે કારણ કે અહીંયા રૂપિયા આપેલા છે, એટલે કે ધારો કે રૂપિયા એક્સના 12% રૂપિયા 1080 થાય. સમજાય છે? ઓકે ચલો ત્યાર પછી હવે શું કરીશું? તો કે આવી જ રીતે ભાઈ 1×12/100 એના બરાબર 1080. હવે તો કે હવે આખે આખા સ્ટેપને સામેની બાજુ લઈ જાઓ, તો 12 અંશમાં છે એ છેદમાં, 100 છેદમાં છે એ અંશમાં, આખે આખા સ્ટેપને એકી સાથે કન્વર્ટ કરો છો, ખાસ ધ્યાન રાખજો. ચાલો આપણે જોઈએ, તો આપણે અહીંયા તેથીની નિશાની મૂકીએ, તો કે 1×1080 એમનો આ 100 છે એ છેદમાં છે, સામેની બાજુ જાય તો અંશમાં, અને આ 12 અંશમાં છે સામેની બાજુ જાય તો છેદમાં, એટલે 12. સમજાય છે? ચાલો હવે કેવી રીતે છેદ ઉડશે? તો કે નહીં ઉડે, બરાબર છે, ઉડી શકે એક રીતે, 0 0 કેન્સલ આઉટ થશે નહીં. તો કે 12×100 કેટલા કરી? તો 108 જવાબ આવે, 12×9=108 બરાબર છે. તો 9 અને 0 એટલે 90×100 એટલે 9000 રૂપિયા થશે, બરાબર છે. તો આપણે અહીંયા બાજુમાં લખીએ કે એક્સ બરાબર, અહીંયા આપણે તેથીની નિશાની મૂકવાની, તેથી એક્સ બરાબર 90×100. સમજાય છે ને બધાને? જો અહીંયા 9 છે, આ 0 બાકી હતું, એટલે 9 અને 0 બાજુબાજુમાં આવે તો 90, એને 100 એઝ ઇટ ઇઝ બરાબર છે, એટલે 90×100 થઈ ગયું. ચાલો હવે શું થશે? તો કે તેથી એક્સ બરાબર 9×9=9, એટલે 1, 2 અને 3, એટલે 1, 2 અને 3 શું પણ રૂપિયા આવે છે ને અહીંયા, રૂપિયા એટલા માટે. હવે એરો શું લખીશું આપણે? તો કે રૂપિયા 9000ના કેટલા ટકા છે? તો કે 12% રૂપિયા 1080 થાય. સમજાય છે? ઓકે ચાલો ત્યાર પછીનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ કેવી રીતે આપેલું છે. તો કે ધારો કે એક્સના 40% એ 500 કિલોમીટર છે. તમે આખી પેલી લાઈન જ બોલી દીધી તમે. ચાલો એવું તમને કંઈક આપેલું છે કે જેની અંદર તમારે કંઈક ધારવાનું છે, આવી જ રીતનું એક્ઝામ્પલ છે, બીજું કંઈ નવીન છે નહીં. શું આપેલું છે? કે 40% બરાબર 500 કિલોમીટર, 40% બરાબર 500 કિલોમીટર બરાબર છે. તો કે કેટલા કિલોમીટરના 40% 500 કિલોમીટર થાય એવું આપણે શોધવાનું છે. આપણે અહીં લખીએ કે ધારો કે 40% 500 કિમી થાય. આવી રીતે લખી શકાય, બરાબર છે. ઓકે હવે શું થશે એની અંદર? તો કે ભાઈ 40% બરાબર 500 કિલોમીટર આપેલું હતું. તો કે ધારો કે 1 કિલોમીટરના 40% 500 કિલોમીટર થાય. તો હવે બહુ ઇઝી થઈ જશે, શું કરવાનું? તો કે 1×40/100 એના બરાબર કેટલા આવશે? હા 500 બરાબર છે. ચાલો હવે સામેની બાજુ લઈ જઈએ, એક્સ એક જ વરરાજો છે, એટલે અહીંયા લખીશું તેથી, અહીંયા બી તેથી જો, તેથી એક્સ બરાબર 500 તો આ જ બાજુ છે. હવે આ 40ને ઉપર અહીંયા સામેની બાજુ લઈ જાઓ, એટલે છેદમાં 100 છેદમાં છે, સામેની બાજુ જાય તો અંશમાં, બરાબર છે. ઓકે ચાલો અહીંયા 0
આના માટે કટ કરીએ, બરાબર છે? ચાલો હવે શું થશે, તો કે અહીંયા 4 છે, અહીંયા 500 છે અને અહીંયા 10 છે. ચાલો અહીંયા આપણે એવું કરીએ કે 2 5 10 અને 2 ગુણ્યા 2 એટલે 4. ચાલો હવે આપણે બાજુમાં લખીએ હજુ, તો કે તેથી x બરાબર કેટલા વધ્યા, તો કે 500 એને ગુણ્યા 5 અને એના છેદમાં 2, બરાબર છે? ઓકે, શું થશે, તો કે ભાઈ 500 ના છેદમાં 2 છે, તો આપણને એક ચાવી આવડે છે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો તેવી સંખ્યાને આપણે નિશેષ ભાંગી શકીએ છીએ. ફરી વખત રિપીટ કરું છું કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો એવી સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાંગી શકો છો. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આનો એકમનો અંક 0 છે, તો 2 વડે આપણે મલ્ટિપ્લિકેશન કરી શકીશું. તો શું થાય, 25 2 50, આ 0 એમનમ અને 250, બરાબર છે? તો શું મળ્યું, તો કે x બરાબર 250 ગુણ્યા 5, બરાબર છે? 25 ગુણ્યા 5 એટલે શું થાય, 25 5 100 25, આ 0 એમનમ, આટલા કિલોમીટર. તો હવે તમે એરો લખતા આવડશે કે 1250 કિલોમીટરના 40% 500 કિલોમીટર થાય. આવડી જાય બધાને? શું કરવાનું છે, 1250 કિલોમીટરના 40% 500 કિલોમીટર થાય, બરાબર છે? બહુ ઈઝી છે. આવી જ રીતના એક્ઝામ્પલ તમને એક્ઝામમાં પૂછાઈ શકવાની શક્યતા છે. આટલો એક્ઝામ્પલ તમને છે ને 1 માર્ક કે 2 માર્કની અંદર પૂછી શકે, બરાબર છે? એટલે ખાસ ધ્યાન રાખવાનું છે ને, આવડી જાય એવું જ છે, આની અંદર કંઈ બહુ નવીન છે નહીં. ચાલો ત્યાર પછીનો એક એક્ઝામ્પલ છે, એ જ સમજાવવા જઈ રહી છું. ફૂટ પ્રશ્ન જેવો છે. હવે એની રકમ તમારી પાસે હશે જ, બરાબર છે? ટેક્સ્ટબુકની અંદર અવેલેબલ છે. જો ના હોય તો હું તમને પેલા પીક મોકલવાની છું, એની અંદર તમને મળી જશે. પણ છતાં પણ જો કંઈ પ્રશ્ન હોય તો એની અંદર અત્યારે હું તમને છે ને થોડી ઘણી રકમ અહીંયા બોર્ડ ઉપર લખાવીને રાખું છું, બરાબર છે? ઓકે, શું પ્રશ્ન આપેલો છે કે એક શહેરની અંદર 30% સ્ત્રીઓ, ચાલો આપણે લખતા જ જઈએ. શું આપેલું છે કે એક શહેરની અંદર 30% શું છે, તો કે સ્ત્રીઓ છે. પછી શું કીધેલું છે, 40% પુરુષ છે. ચાલો લખો બીજું શું, તો કે 40% પુરુષો છે અને બાકીના બાળકો છે. તો બાળકો કેટલા ટકા છે, બાકીના શું છે, તો કે બાકીના બધા શું છે, તો કે બાળકો. તો બાળકો કેટલા ટકા છે, બાળકો કેટલા ટકા છે, હે ને? આને ટકા જ બોલે, બરાબર છે? ગુજરાતીમાં ટકા એવું લખવાની જરૂર નથી, એટલે મેં શું કરી નાખ્યું છે, ટકાની નિશાની આપી દીધેલી છે. એટલે કે એક શહેરની અંદર 30% સ્ત્રીઓ, 40% પુરુષો, બાકીના બધા શું છે, બાળકો છે. તો બાળકો કેટલા ટકા છે, તો હંમેશા ટકા કેટલાય નીકળે છે, 100. ચાલો હવે મોટું એક્ઝામ્પલ ગણાઈ જવું છે, કાંઈ છે નહીં. જો 100 ઓલ ઓવર કેટલા હોય આપણી પાસે, 100, બરાબર છે? આપણી પાસે આપી કેટલા દીધેલા છે, તો કે 100 બરાબર 30 આપ્યા છે, વત્તા 40, વત્તા બાળકો કેટલા છે, તો કે ખબર નથી, 1 છે. તો શું થયું, 30 વત્તા 40 એટલે 70 વત્તા 1 બરાબર 100, બરાબર છે? ઓકે, હવે એક્સને હું સૂત્રનો કરતા બનાવું, એટલે સૂત્ર એક્સ આ બાજુ રાખું, 70 ઉપાડીને આ બાજુ મોકલી દઉં, કેવા થઈ જાય, માઇન. એટલે 100 ના 100 તો એમનામ જ રહેશે, 100 તો કંઈ ફેર્યા નથી, 100ની નીચે જ 100 છે. 70 ઉપાડીને આ બાજુ આવે છે એટલે -70, 100 - 70 એટલે 30 બરાબર એક્સ બરાબર શું ધાર્યું તું, બાળકો. કેટલા ટકા થયા, 30%. પણ આવી રીતે તો કંઈ લખાવડાવે નહીં, અલગ રીતે લખાવવું પડે. ઓકે, ચાલો આપણે લખીએ શું હવે, કેવી રીતે, તો કે બધા અહીંયા ધ્યાન રાખશે. શું લખવાનું છે કે ભાઈ બાળકોની સંખ્યા બરાબર આપણે શું ગોતવાનું છે, તો કે બાળકોની સંખ્યા અથવા તો ટકાવારી બરાબર 100 માઇનસ, ખાસ ધ્યાન રાખજો, 100 માઇનસ સ્ત્રીઓ તેમાં ટકામાં વત્તા
પુરુષો સેમાં ટકામાં, બરાબર છે? ચાલો હવે શું થશે, તો આ બાળકોની સંખ્યા દર વખતે લખતી નથી, સો બરાબર સોરી સો માઇનસ સ્ત્રીઓ કેટલા ટકા છે? 30% એટલે કે 30, વત્તા પુરુષો કેટલા ટકા છે? તો કે 40 એટલે કે 40, બરાબર છે? ઓકે, ધેન શું થશે, 100 - 30 - 40 એટલે 70, શું પણ ટકા, બરાબર છે? અહીં બધે ટકાની નિશાની મૂકવાની, બરાબર છે? ઓકે, 100 - 70 એટલે 30%, શું ફાઇન્ડ કરતા હતા? તો કે બાળકોની સંખ્યા, બાળકોની સંખ્યા બરાબર 30%, સમજાય શું કહું છું? અને નીચે એરો શું આપશો? તો કે બાળકોની ટકાવારી 30% છે. તમને એમ થાય કે આપણો દાખલો સાચો કે ખોટો, તો એના માટે 30% - 40% - 30% બરાબર 30 ને 30 60 60 ને 40 100 આવી ગયા તમારી પાસે 100% અંદર, સમજાય છે? ઓકે, આપણે અહીંયા સુધીનું રાખીએ. હવે હું તમને જેટલું મેં કરાવડાવેલું છે એ બધું જ તમારે ફેરબુકની અંદર લખવાનું થશે. હું જેમ તમને ફોટોઝ મોકલતી જઈશ એમાં લખેલું હશે કે આ બધું ઉપર છે ને, આપણે આવી રીતે ટાઇટલ લખશું કે આ છે ને એ ફેરબુકમાં લખવાનું છે, અને બાકીનું જે હશે ને એમાં લખ્યું હશે કે રફ બુકમાં. તો રફ બુકનો મતલબ શું? તો કે આપણે મેથેમેટિક્સની અલગ એક્સ્ટ્રા રફ બુક કરાવવી નથી. શું કરીશું? તો કે આપણી જે પાર્ટ, આપણે જે ફેરબુક બનાવીએ છીએ એ 100-200 પેજની તો હોય જ છે, બરાબર છે? તો એની આગળની સાઈડમાં આપણે ફેરબુક લખવાની છે. રોજે રોજનું 2 કે 3 એક્ઝામ્પલ તો માંડવી, વધી 5 કે 10 મિનિટનું હોમવર્ક હોય એથી વિશેષ નહીં આપવું, બરાબર છે? તો એ 2 કે 3 એક્ઝામ્પલ જે આપેલા હશે એ શેમાં લખવાના છે? તો કે ફેરબુકના પાછળની સાઈડથી તમારે લખવાનું ચાલુ કરવાનું. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ઉપર તમારે ડેટ લખવાની ભૂલાય નહીં, ડેટ અને તમારો ડે. ધારો કે આજે ભાઈ આટલામી તારીખ છે ને આટલામો વાર છે, તો એ તમારે લખવાનું ભૂલાય નહીં. એટલે શું કે ડેટ ટુ ડેટ આપણને ભાઈ હોમવર્ક મળી જાય, બરાબર છે? અને પછી લાસ્ટમાં આપણે નાના એવા અસાઇનમેન્ટ સ્વરૂપે તમને આપીશું કે જેની અંદર શું થાય, તો કે નાની એવી એક્ઝામો આપણે ક્યારેક ક્યારેક લેવી હોય તો એની અંદરથી તમને વાંચવાની વધારે મજા આવે, બરાબર છે? પણ ફેરબુક તમારાથી ક્યારે એવું ના હોવું જોઈએ કે આજે ભાઈ નથી ઉતારણો કે નથી વિડીયો મેળ્યો કે નથી આમ થયું, તો તમારે કોઈક બીજા પાસેથીની વિડીયોને લઈને પણ ફેરબુક પૂરી કરવાની રહેશે. પછી તમે એવી રીતે કહો મેડમ મને આ મોકલો ને આમ છે ને તેમ છે ને એવું કાંઈ જ નહીં ચલાવી લેવામાં આવે, બરાબર છે? સ્ટ્રિક્ટલી તમારે ભાઈ ફેરબુક કમ્પલસરી બનાવવાની જ રહેશે, બરાબર છે? ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ. થેન્ક યુ.